YouTube પીસ્ટડી ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચર ની અંદર ગુજરાતના નામકરણનો ઇતિહાસ, ગુજરાતની અંદર પ્રાચીન ગુજરાતના ઇતિહાસની આપણે વાત કરીએ તો ચંદ્રગુપ્ત મૌર્ય એટલે કે ગુજરાત ઉપર ચંદ્રગુપ્ત મૌર્યનો જે સમયગાળો છે એને પ્રમાણિત ઇતિહાસના સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્રગુપ્ત મૌર્યની આપણે વાત કરેલી, ત્યારબાદ મહાન અને સમ્રાટ એવા અશોકની આપણે વાત કરેલી, કલિંગના યુદ્ધની વર્ણન કરેલું, સમ્રાટ અશોકે જે ગિરનારની અંદર બંધાવેલો જે શિલાલેખ છે એની માહિતી આપણને રુદ્રધામાનો બાજુના અંદર રુદ્રધામાનો જે શિલાલેખ છે ત્યાંથી આપણે એની માહિતી મળે છે. ત્યારબાદ ઘણી વસ્તુ કે જે કલિંગના યુદ્ધની અંદર સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું અને ત્યારબાદ એને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો. બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યા બાદ સમ્રાટ અશોક નિગ્રોથ પાસે દીક્ષા લે છે. આવી ઘણી બધી બાબતોની આપણે ચર્ચા કરેલી. ત્યારબાદ ગુજરાતનો આ પ્રમાણિત ઇતિહાસ સમ્રાટ અશોકના સમયથી ગુજરાતની અંદર ચંદ્રગુપ્ત મૌર્યનું જે શાસન છે એ અંત આવે અને તે અંત આવ્યા પછી ક્ષત્રપો જે શાસન કરે છે ગિરનાર ઉપર. આમ તો ઇતિહાસકારો મિત્રો એવું કહે છે કે જ્યારે ભારતના ઇતિહાસની અંદર મગધનું જે સામ્રાજ્ય છે, મગધના સામ્રાજ્યનો ચંદ્રગુપ્ત મૌર્યનો જ્યારે અંત થાય છે, આ મૌર્ય યુગ જ્યારે અંત પામે અને અનુમૌર્ય યુગની જે શરૂઆત થાય છે, આ અનુમૌર્ય યુગના શરૂઆતને ભારતનો અંધકાર યુગ કહી શકાય, ગુજરાતનો પણ અંધકાર યુગ કહી શકાય. કે જ્યાં સમયે શક ક્ષત્રપો એટલે કે ઉત્તર ભારતના, અહીંયા ભારતના ઇતિહાસની આપણે વાત કરીએ તો મિત્રો ક્ષત્રપો અથવા તો ક્ષત્રપકાળ સૌથી પહેલા તો ઉત્તર ભારત કે એટલે કે આ ઉત્તર ભારતની અંદર શક પહલવો જ્યારે વંશનું શાસન હતું ઉત્તર ભારતની અંદર, ત્યારે આ ક્ષત્રપો એટલે કે આ ક્ષત્રપ, સૌથી પહેલા તો મિત્ર ક્ષત્રપ એટલે શું એ શબ્દનું આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. આ ક્ષત્રપ મૂળ ઈરાની શબ્દ છે. આ ઈરાની શબ્દનું મતલબ થાય સત્રપાવન. ઈરાની શબ્દનો અર્થ થાય સત્રપાવન. આ સત્રપાવનથી ગુજરાતી ભાષાની અંદર અનુવાદ કરીએ તો ક્ષત્રપો એના બે અર્થ થાય છે. ક્ષત્રપના બે અર્થ, એક છે પૃથ્વીપાલ. પૃથ્વીપાલ મતલબ પૃથ્વીનો સંરક્ષક, પૃથ્વીનો રાજા એટલે કે પૃથ્વીપાલ. બીજો થાય છે પ્રદેશ. ક્ષત્રપો પૃથ્વીનો પાલ અથવા તો પ્રદેશ. આવા બે અર્થ આપણને ઈરાની શબ્દ ઉપરથી જ્યારે અનુવાદ કરીએ ગુજરાતીની અંદર ત્યારે મળે છે. ત્યારબાદ આ ક્ષત્રપો શક પહલવ વંશના સુબાઓ હતા કે સામંતો હતા. ધીરે ધીરે સમય જતા જતા આના સુબાઓ અથવા સામંતોએ પશ્ચિમ ભારત ઉપર આક્રમણ કરી અને ધીરે ધીરે ક્ષત્રપોએ ગિરિનગર વસાવ્યું અને આ ગિરિનગરને પાટનગર બનાવ્યું. ઘણી જગ્યાએ બુકની અંદર ઇતિહાસકારો ઉલ્લેખ પણ કરે છે કે ક્ષત્રપોની જે રાજસત્તાઓ હતી મધ્યપ્રદેશ, ઉજ્જૈન, આ ક્ષત્રપો પશ્ચિમ ભારતના સુબા સામંતો હતા અને એ ક્ષત્રપોએ પશ્ચિમ ભારત ઉપર આક્રમણ કરતા ગયા પોતાની જે સામ્રાજ્ય, પોતાનો સત્તાનો જે વિસ્તાર છે, જેમ બને તેમ યુદ્ધના વર્ણનથી તેઓ ઇતિહાસકારો એવું કહે છે કે જ્યારે ઇતિહાસ ક્ષત્રપોની વાત કરવામાં આવે ત્યારે આ સત્તા વિસ્તારવા, સામ્રાજ્ય વિસ્તારવાદની જે નીતિ છે તે ક્ષત્રપો વધારે અનુસરતા હતા. ત્યારબાદ મધ્યપ્રદેશની ઉજ્જૈન કે જેને ક્ષત્રપોએ રાજધાની બનાવેલી, ઉજ્જયંતને પણ રાજધાની બનાવેલી. આ ઉજ્જયંત એટલે કે આજનું ગિરનાર, આ ઉજ્જયંતને પણ રાજધાની બનાવેલી. આવા અનેક શક ક્ષત્રપ કુળ, અશક પહલવ કે જે સમય જતા ઇતિહાસકારો બુકની અંદર, અમુક બુકની અંદર મિત્રો એવો ઉલ્લેખ છે કે શક ક્ષત્રપ, અશક ક્ષત્રપ બે શબ્દ જે છે એ હારે બોલાય છે. શું કામ આ હારે બોલાય છે આ શબ્દ? તો કે ક્ષત્રપ કુળની અંદર
છ કુળ હતા, એક એક કુળની અંદર ઘણા બધા રાજાઓ, ઘણા બધા રાજાઓ એની અંદર રાજ કર્યું. ક્ષત્રપ કુળના કુલ છ રાજકુળ, કુલ છ રાજકુળ હતા. આ છ રાજકુળની અંદર ટોટલ 20 રાજાઓ, છ રાજકુળની અંદર ટોટલ 20 રાજાઓ, એના અંદર 14 રાજાઓ તો માત્ર ને માત્ર મહાક્ષત્રપ તરીકે ઓળખાતા. તો કે આ મહાક્ષત્રપ શું છે? તો મિત્રો, ક્ષત્રપ કાળની અંદર રાજાઓ પોતાને ક્ષત્રપો કે મહાક્ષત્રપો તરીકે ઓળખાવવામાં આવતા હતા. રાજા પોતાને મહાક્ષત્રપ તરીકે ઓળખાવે અને તેના પુત્ર અથવા તો તેના ઉત્તરાધિકારીને પોતે ક્ષત્રપો તરીકે ઓળખાવતા હતા. ભદ્રમુખ જેવા બિરુદો પોતે રાજાઓને અપાતા હતા. આ ક્ષત્રપની વાત કરીએ તો 14 જેટલા રાજાઓ હતા જે મહાક્ષત્રપ તરીકે ઓળખાવતા હતા, અને 6 જેટલા રાજાઓ કે જે ક્ષત્રપ તરીકે ઓળખતા હતા. 20 રાજાઓ આ ક્ષત્રપ કુળના 6 રાજકુળની અંદર ગિરનાર ઉપર, એટલે કે આખા વંશ જે ઉત્તર ભારતથી લઈને પશ્ચિમ ભારત સુધીની જે રાજસત્તાઓ છે એ વિસ્તરી ત્યાં 226 વર્ષ સુધી, 226 વર્ષ સુધી ક્ષત્રપોએ પોતાની સત્તા વિસ્તારી. 226 વર્ષ સુધી એટલે કે પોણા 4 સિક્કા સુધી ક્ષત્રપોએ રાજવંશ પોતાનો આગળ વિસ્તારવાદની નીતિથી સત્તાને વિસ્તારી. અને ત્યારબાદ ઘણા બધા ક્ષત્રપોના રાજકુળ થઈ ગયા. તેમાંથી આપણે ગુજરાતના સંદર્ભે એક આખું ક્ષત્રપના 4-5 રાજા એવા છે કે જે ગુજરાતનું મહત્વ ધરાવે છે, એનું આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. ક્ષત્રપ કાળની અંદર ઘણા બધા એવા ઉલ્લેખો પણ મળે છે, ઘણા બધા એવા શિલાલેખ પણ મળે છે કે જે આપણા માટે અને એસ્પેશિયલી ગુજરાત માટે એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતની અંદર સક્ષમ ક્ષત્રપ કાળના ઘણા બધા શિલાલેખો પણ આપણને મળે છે. એની અંદર આપણે મિત્રો વાત કરીએ તો ક્ષત્રપ કાળની અંદર સૌથી પહેલા તો ચાસ્ટાન નામનો રાજા કે જે ક્ષત્રપોનો સૌ પ્રથમ રાજા, ત્યારબાદ રુદ્રદામા પ્રથમ, ત્યારબાદ રુદ્રસિંહ પ્રથમ, ત્યારબાદ રુદ્રસેન પ્રથમ, ત્યારબાદ રુદ્રદામા બીજો, ત્યારબાદ રુદ્રસેન ત્રીજો, ત્યારબાદ રુદ્રસિંહ ત્રીજો. આ એટલા રાજા ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ક્ષત્રપની અંદર આપણે દરેક રાજાની અંદર પોતાના શિલાલેખો, પોતાના કયા કયા બાબતો ઉપરથી તેઓ ઉલ્લેખો મળી આવે અથવા તો પુરાવા મળી આવે છે કે આ રાજાનું નામ આ પુરાવાથી આપણને મળી આવે છે. તો આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. ચાસ્ટાન, આ ચાસ્ટાન સૌ પ્રથમ રાજા ક્ષત્રપ કુળનો, ક્લાસ 3ની એક્ઝામ પ્રત્યે ખાલી માત્ર ને માત્ર એટલું આપણે યાદ રાખી શકીએ કે ક્ષત્રપ કુળનો પ્રથમ રાજા એટલે કે ચાસ્ટાન. ત્યારબાદ અનુક્રમે રાજાઓની આપણે વાત કરીએ તો સૌથી પહેલા રુદ્રદામા પ્રથમ અથવા રુદ્રદામા પહેલાની રાજધાનીની આપણે વાત કરીએ મિત્રો, તો રાજધાની ઉજ્જૈન હતી. આ ઉજ્જૈન, ત્યારબાદ સૌપ્રથમ આ રુદ્રદામાની આપણે વાત કરીએ તો રુદ્રદામાને મહાક્ષત્રપનું બિરુદ, એટલે કે આપણે એમ કહી શકાય કે રુદ્રદામા રાજા મહાક્ષત્રપનું બિરુદ ધરાવતા હતા. આપણે આગળ પ્રમાણે વાત કરેલી કે 14 રાજાઓ જે મહાક્ષત્રપોનું બિરુદ ધરાવતા હતા એની અંદર આ રુદ્રદામા પ્રથમ કે જેને મહાક્ષત્રપનું બિરુદ પ્રાપ્ત થયું. ત્યારબાદ રુદ્રદામાની જે સત્તાઓ છે
અવંતી, માળવા, સોરઠ, ત્યારબાદ અન્ય જગ્યાએ પણ રુદ્રદામાની જે સત્તાઓ છે એ વિસ્તરેલી છે આપણે જોવા મળે છે. રુદ્રદામા મિત્રો, આ રુદ્રદામાનો જે શિલાલેખ છે જે જૂનાગઢ ગિરનારની અંદર, જેમાંથી આપણે અશોકની માહિતી મળે છે કે અશોકે સુદર્શન તળાવનું નિર્માણ કરાવેલું, એમાંથી એના સુભાએ એનું નહેરોનું નિર્માણ કરાવેલું, પુષ્યગુપ્ત વૈશ્ય દ્વારા ચંદ્રગુપ્તના સુભા પુષ્યગુપ્ત વૈશ્ય દ્વારા સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું, આ બધી બાબતો આપણે રુદ્રદામાના શિલાલેખની અંદરથી મળે છે. તો રુદ્રદામાનો આ શિલાલેખ ગિરનારની અંદર આવેલો છે. આ રુદ્રદામાનો શિલાલેખ રુદ્રદામાના શુભા એટલે કે સુવિશાખ, રુદ્રદામાનો શુભો એટલે કે સુવિશાખ, આ સુવિશાખે સુદર્શન તળાવની અંદર, સુદર્શન તળાવ પડી ભાંગ્યું હતું અને સુદર્શન તળાવને પૂર્ણ રીતે પુનઃ રીતે બાંધકામ કરી એને સરોવરનું નિર્માણ કરાવી અને સુદર્શન તળાવનું પુનઃ નિર્માણ કરાવનાર, પ્રશ્ન એમ પૂછાય કે સુદર્શન તળાવનું ફરી અને પુનઃનિર્માણ કરનાર રાજા એટલે કે ક્ષત્રપ રાજા કોણ હતા? તો કે રુદ્રદામા પહેલો. અને જો એના સુબાનું અંદર આપણે નામ પૂછાય તો સુવિશાખ. આ સુવિશાખે સુદર્શન તળાવનું પુનઃ સમારકામ કરાવ્યું. ત્યારબાદ રુદ્રદામા આમ તો અતિ ભ્રષ્ટ રાજા, રુદ્રદામા આમ તો અતિ ભ્રષ્ટ રાજા હતો, ભ્રષ્ટ રાજાઓને પ્રોત્સાહન આપતો હતો, પણ રુદ્રદામા સુવિશાખને સુદર્શન તળાવનું પુનઃ સમારકામ કરાવ્યું. ત્યારબાદ રુદ્રદામા આમ તો પ્રતિષ્ઠિત રાજા અને ભ્રષ્ટાચારી રાજાઓને પ્રોત્સાહન તો આપતો હતો, પણ શાંતકર્ણીને પોતાની જે સત્તાઓ હતી, શાંત દક્ષિણ ભારતના શાંતકર્ણીને બે વાર હરાવ્યો. ત્યારબાદ રુદ્રદામાની એક નીતિ કે જે વારંવાર પરીક્ષાની અંદર પૂછાતી હોય છે, પુરુષવધ, પુરુષવધ ન કરવાની પ્રતિજ્ઞા, ન કરવાની આ પ્રતિજ્ઞા અથવા તો પ્રતિજ્ઞા કયા રાજાએ લીધેલી હતી? તો કે પુરુષવધ ન કરવાની પ્રતિજ્ઞા રુદ્રદામાએ લીધી હતી. મિત્રો, ઘણીવાર પ્રશ્નની અંદર પૂછાય, આજ દિવસ સુધી હજી પૂછાણો નથી, પણ કદાચ ભવિષ્યની અંદર જો આ પ્રશ્ન પૂછાય કે પુરુષવધ ન કરવાની પ્રતિજ્ઞા કયા ક્ષત્રપ રાજવીએ લીધી હતી, તો આ રુદ્રદામા પહેલાની વાત. ત્યારબાદ રુદ્રદામા પહેલાનો પુત્ર એટલે કે રુદ્રસિંહ પહેલા, રુદ્રદામાને મિત્રો બે પુત્ર, દામાદસિંહ પહેલો અને રુદ્રસિંહ પહેલો. રુદ્રસિંહ પહેલો છે એ નાનો પુત્ર હતો, એટલે સત્તા ઉપર અને પ્રતિષ્ઠિત રાજવી હતો, એટલા માટે રુદ્રસિંહ પહેલો સત્તા ઉપર આવે છે. તો આપણે વાત કરીએ મિત્રો રુદ્રસિંહ પહેલાની. રુદ્રદામાની વાત કર્યા પછી રુદ્રસિંહ પહેલાની વાત કરીએ. આ રુદ્રસિંહ પહેલો પણ મહાક્ષત્રપનું બિરુદ ધરાવતો હતો. રુદ્રસિંહ પહેલો, રુદ્રસિંહ પ્રથમ, આ રુદ્રસિંહ પહેલાની એક ખાસિયત આપણને યાદ રાખવા જેવી છે, એક્ઝામ ઓરિયન્ટેડ છે. રુદ્રસિંહ પહેલો એ સિક્કાની શરૂઆત કરી ત્યાં સુધી નહીં, પણ જયારે સિક્કાની શરૂઆત કરી ત્યારે એને એક નિયમ લખ્યો કે ભાઈ સિક્કાની જયારે આપણે શરૂઆત કરીએ ત્યારે પિતાનું નામ આ સિક્કાની અંદર આવું હોવું જોઈએ. તો સૌથી પહેલા તો સૌ પ્રથમ સિક્કાની શરૂઆત કરી અને એની અંદર વર્ષ અને પિતાનું નામ, આ સિક્કાની અંદર જો કોઈ રાજવીય કામ આ કામ કરાવ્યું હોય તો એ છે રુદ્રસિંહ પહેલો. ત્યારબાદ રુદ્રસિંહ પહેલાની અંદર આપણે વાત કરીએ તો રુદ્રસિંહ પહેલાની જે અવશેષો છે, રુદ્રસિંહ પહેલા કયા કયા પુરાવા મળી આવ્યા કે જે રાજાઓ કે આ ક્ષત્રપ રાજાઓના સમયગાળા દરમિયાન આપણે મળી આવ્યા હોય તેવા ચાર પ્રકારના જે શિલાલેખો છે એ રુદ્રસિંહ પહેલાની અંદર આપણે મળી આવે છે. તો માત્ર વાત કરીએ અહીંયા રુદ્રસિંહ પહેલાનો મેવાસા શિલાલેખ, ત્યારબાદ અધૌ શિલાલેખ,
ત્રીજો વાંઢનો શિલાલેખ, વાંઢનો શિલાલેખ. ત્યારબાદ જુનાગઢ ની અંદર, જુનાગઢ ની અંદર મિત્ર જુનાગઢ ની અંદર આવેલું બાવા પ્યારાની જે ગુફાઓ છે, જ્યારે ખોદકામ દરમિયાન એક શિલાલેખ મળેલો અને આ શિલાલેખની અંદરથી આપણને રુદ્રસિંહ પહેલાના પુરાવા મળી આવ્યા છે કે આ રાજા ક્ષત્રપ વંશનો હતો અને આ ક્ષત્રપ વંશનો રાજા રુદ્રદામાનો પુત્ર એટલે કે નાનો પુત્ર રુદ્રસિંહ પહેલો આપણને એના પુરાવા જુનાગઢની બાવા પ્યારાની ગુફાની અંદરથી પ્યારાની ગુફામાં ના શિલાલેખમાં ના શિલાલેખમાં પુરાવા મળ્યા. આ શિલાલેખની અંદર એવું પણ દર્શાવવામાં આવ્યું કે આ મેવાસાનો શિલાલેખ, અધોનો શિલાલેખ, વાંઢનો શિલાલેખ, જુનાગઢની બાવા પ્યારાની ગુફાના ચારે ચાર શિલાલેખની અંદર રુદ્રસિંહ પહેલાની જે સિદ્ધિઓ હતી, રુદ્રસિંહ પહેલાના જે કામો હતા, આ કામો આપણને આ શિલાલેખ અને આ પુરાવાની અંદર મળે છે. ઉપરાંત એક મહત્વની બાબત એ છે કે સૌથી પહેલા તો સિક્કાની શરૂઆત કરાવી અને સિક્કા ઉપર વર્ષ લખાવવાની શરૂઆત, ત્યારબાદ પિતાનું નામ લખાવવાની શરૂઆત આ રુદ્રસિંહ પહેલાથી શરૂઆત થઈ છે. ત્યારબાદ આપણે આગળ આવીએ તો રુદ્રસેન પહેલો. આ રુદ્રસેન પહેલાની આપણે મિત્રો વાત કરીએ, કયા કયા પુરાવા આપણને મળે છે કે જે આપણે રુદ્રસેન પહેલાની માહિતીઓ કે કોઈ શિલાલેખ પ્રત્યે રુદ્રસેન પ્રથમનું સૌ પ્રથમ વાત કરીએ તો રુદ્રસેન પ્રથમ ની અંદર કયા કયા શિલાલેખો આપણે મળી આવ્યા છે. તો મિત્રો રુદ્રસેન પ્રથમ ની અંદર આપણને મૂળવાસરનો શિલાલેખ જે જામનગર ની અંદર આવેલો છે. ત્યારબાદ ગોઢાનો શિલાલેખ કે જે રાજકોટ ની અંદર થી આપણે મળી આવે છે. આ બે શિલાલેખો ઉપરથી આપણે રુદ્રસિંહ પહેલાની માહિતી મળે છે. ત્યારબાદ કહેવાનો મતલબ એ કે આ શિલાલેખોની ઉત્પત્તિ, જ્યારે શિલાલેખો પુરાતત્વ શાસ્ત્રીએ જ્યારે આ શિલાલેખોનો ઉલ્લેખ અને એનો અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે આ શિલાલેખ રુદ્રસેન પહેલાનો છે. એટલે કે આ શિલાલેખ ઉપર રુદ્રસેન પહેલા રાજવીનો આ શિલાલેખ મળી આવે છે. ત્યારબાદ રુદ્રસેન પહેલાની એક ખાસિયત આપણે મિત્રો એક વિશેષતા જોઈએ કે દેવની મોરી સ્તૂપની અંદર ઈટવાનો સ્તૂપ જુનાગઢની અંદર આવે છે. આ ઈટવાના સ્તૂપની અંદર એવી માહિતી મળે છે આપણને કે જે દાનવીર રાજા એટલે કે રુદ્રસેન પહેલો, આ રુદ્રસેન પહેલાની માહિતી આપણને ઈટવાના સ્તૂપ એટલે કે જુનાગઢની અંદરથી મળે છે. આ જુનાગઢ માહિતી મેળવવા માટે આપણને રુદ્રસેન પહેલો એટલે કે રુદ્રસેન પહેલાની માહિતી આપણને જુનાગઢની અંદરથી મળે છે. ત્યારબાદ ઘણી બધી વસ્તુઓ રુદ્રસેન પહેલાની માહિતી આપણને મળે છે મિત્રો. ત્યાર દરમિયાન રુદ્રદામા બીજો આવે છે. આ રુદ્રદામા બીજાની આપણે વાત કરીએ તો રુદ્રદામા બીજો એટલે કે ક્ષત્રપ વંશનો રુદ્રદામા બીજો, રુદ્રદામાની જે માહિતીઓ છે રુદ્રદામા બીજો, આ રુદ્રદામાની આપણે જે માહિતીઓ મળે છે, આ રુદ્રદામાની માહિતીઓ આમ તો કોઈ સિક્કાના ઉલ્લેખો નથી મળતા, પણ રુદ્રદામાની માહિતી પોતાના પુત્ર વંશજોની અંદરથી રુદ્રસેન ત્રીજાના સિક્કાની અંદરથી રુદ્રસેન ત્રીજાના સિક્કા પરથી તેની માહિતી આપણને મળે છે.
રુદ્રદામા આમ તો રુદ્રદામા બીજો એટલે કે રુદ્રસેન ત્રીજાના સિક્કા ઉપર તેની માહિતી મળે છે. કાર્દમક કુળની અંદર આપણે વાત કરીએ તો કાર્દમક કુળનો અંતિમ રાજા વિશ્વસેન હતો. વિશ્વસેન ત્રીજો કદાચ એક્ઝામ ઓરિયન્ટેડ પૂછાય તો કાર્દમક કુળનો રાજા વિશ્વસેન ત્રીજો. આવું ઘણું બધું આપણે મિત્રો ક્ષત્રપ કાળની અંદર હતું, પણ વિશ્વસેન ત્રીજાનું એટલું ઓરિયન્ટેડ હતું નહીં. ત્યારબાદ રુદ્રદામા બીજો એટલે કે રુદ્રસેન ત્રીજાના સિક્કા ઉપર એની માહિતી પડે છે. આપણા માટે ઇમ્પોર્ટન્ટ રુદ્રસેન ત્રીજો, વાત કરીએ આપણે રુદ્રસેન ત્રીજાની, સૌથી પ્રતિષ્ઠિત અને કીર્તિમાન રાજા એટલે કે ક્ષત્રપ વંશનો રુદ્રસેન ત્રીજો. મિત્રો રુદ્રસેન ત્રીજાએ 30 વર્ષ સુધી સત્તા ભોગવી, 30 વર્ષ સુધી આ રુદ્રસેન ત્રીજાએ સત્તા ભોગવી. ત્યારબાદ આપણે રુદ્રસેન ત્રીજાના અવશેષો કઈ જગ્યાએથી મળે છે તો આપણે રુદ્રસેન ત્રીજાના દેવની મોરી સ્તૂપની અંદરથી, દેવની મોરી સ્તૂપની અંદરથી રુદ્રસેન ત્રીજાની માહિતી મળે છે કે આ રાજા દાનવીર હતો. આ રાજાએ આ દાન કરેલું આ રુદ્રસેન ત્રીજા દેવની મોરી સ્તૂપની અંદરથી તેના પુરાવા મળી આવ્યા છે. ત્યારબાદ એક બીજી અને અંતિમ મહત્વની બાબત કે રુદ્રસેન ત્રીજા દ્વારા ચાંદીના અને શીશાના સિક્કાની શરૂઆત કરાવી. ઇમ્પોર્ટન્ટ અને મહત્વની વાત કે ચાંદીના અને શીશાના સિક્કાની શરૂઆત કરાવી. મિત્રો ક્ષત્રપ કાળ દરમિયાન ચાંદીના સિક્કાને કાસાર પણ કહેવામાં આવતું હતું, કાસાર પણ, અને સોનાના સિક્કાને સુવર્ણ કહેવામાં આવતું હતું, સોનાના સિક્કાને સુવર્ણ કહેવામાં આવતું હતું. ત્યારબાદ રુદ્રસેન ત્રીજાની મિત્રો આપણે વાત કર્યા પછી હવે રુદ્રસિંહ ત્રીજાની વાત કરીએ. અને રુદ્રસિંહ ત્રીજાની અંદર આપ સૌ જાણો જ છો કે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય એટલે કે ચંદ્રગુપ્ત બીજા દ્વારા રુદ્રસિંહ ત્રીજાને હરાવવામાં આવ્યું હતું અને ત્યારથી ક્ષત્રપોનો અંત લેવામાં આવ્યો હતો. રુદ્રસિંહ ત્રીજાને ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય દ્વારા રુદ્રસેન ત્રીજાને વધ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ વિક્રમાદિત્યએ રુદ્રસેન ત્રીજાનો વધ કરી અને ક્ષત્રપોનો અંત આણ્યો. અને ત્યારબાદ ગુપ્ત વંશની જે શરૂઆત છે એ જૂનાગઢની અંદરથી થાય છે, ગિરનારની અંદરથી થાય છે. આ સુધીનું આપણે રુદ્રસેન સુધી એટલે કે ક્ષત્રપ કાળ સુધીની વાત કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે વાત કરીશું ગિરનારની અંદર ગુપ્ત વંશની જે શરૂઆત થાય છે, ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યએ રુદ્રસેન ત્રીજાને હરાવી અને ગુપ્ત વંશની શરૂઆત કરી. વિડીયો મિત્રો ત્યાર પછી આપણે ગુપ્ત યુગની જે શરૂઆત કરીશું આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર. મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.